નવસારી તાલુકાના સિસોદરા ગામે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને મહિલા સુરક્ષા સમિતિના નેજા હેઠળ સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ઇન્ટરનેટના મારફતે લોકો સાથે ઇમેલ ફ્રોડ તથા વિડીયો ચેટિંગ, બ્લેકમેલ, અન્ય ઘણા પ્રકારની છેતરપિંડી કરતા અસામાજિક તત્વોની ટુકડીઓ સક્રિય થઈ છે. તેમના જાસામાં આવી ભોગ બનનાર લોકો વિશે માહિતી મળતી રહી છે, જેને કારણે હાલમાં ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સતત ઇન્ટરનેટનો ઉપયોગ કરી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે ઓનલાઈન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપતી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ કોને કહેવાય, કે આ પ્રકારના ઇમેલ મેસેજ અથવા ફોટો વિડીયો ચેટ થાય તે બાબતે પૂરતી માહિતી આપવામાં આવી હતી. સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું જોઈએ તે વિશે પણ જાણકારીઓ પૂરી પાડવામાં આવશે. સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ ગણેશ સિસોદરા ગામોદરા સાર્વજનિક ટ્રસ્ટના સંચાલિત શાળા ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપના સાયબર ક્રાઇમ એક્સપર્ટ ચિરાગભાઈ લાડ સહિતના મુનસાડ રૂરલ પોલીસ પથકના PSI NDસોલંકી તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ભરતભાઈ ગામથી તથા સામર ફળિયાના ટ્રાફિક પોલીસ પિયુષભાઈ પટેલ અને સામાજિક કાર્યકરો શિલ્પાબેન દેસાઈ સાથે મહિલા સુરક્ષા સમિતિના મંજુબેન, વર્ષાબેન અને મીનાક્ષીબેન જેવા મહાનુભવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, નવસારી. નવસારી જિલ્લા પોલીસ તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરક્ષા સમિતિ તેમજ મહિલા સુરક્ષાના નેજા હેઠળ અમે આજ રોજ સિસોદરા મુકામે સાયબર અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં જે બાળકો વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરે છે અને એ લોકો પણ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેના માટેની સરળ માહિતી સમજણ ચિરાગભાઈ લાડ દ્વારા આપવામાં આવે છે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આવા અવેરનેસના કાર્યક્રમો અવારનવાર કરતા જ રહે છે, ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો પણ કરે છે અને સાયબર ક્રાઇમ અવેરનેસના પણ કાર્યક્રમો કરે છે. હાલ નવસારી સબ જેલની અંદર કેદી ભાઈઓના માટેના આત્મનિર્ભર માટેના કાર્યક્રમો કરવામાં આવે છે, એમને સ્વરોજગારી મળે એના માટેના પણ કાર્યક્રમો કરવામાં આવે છે. અને આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે મહિલા કેદીઓ દ્વારા જે દિવાળી નિમિત્તે દીવડાઓનો શણગાર કરી, ડેકોરેશન કરી અને વેચાણ માટે અમે મૂકેલ છે, એમાં પણ આપ સૌનો સહકાર મળે અને એમના ભવિષ્યમાં ઉત્થાન થાય અને એ જે કંઈક આવક થશે એ અમે એ લોકોના એકાઉન્ટમાં જ જમા કરવાના છે અને એ લોકોના માટે જ વાપરવાના છીએ.